नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। छेले आपणे चेप्टर नंबर 6 भौतिक अने रासायणिक फेरफारनी चर्चा करता था। एमां आपणे जोयुं हतुं के भौतिक फेरफार कोने कहेवाय, रासायणिक फेरफार कोने कहेवाय, भौतिक फेरफार क्यारे थाय, रासायणिक फेरफार क्यारे थाय, ए बधी चर्चा करी हती। फरीवार आपणे एक रिविजन करी लई तो भौतिक फेरफार एटले के पदार्थना आकार, कद, रंग अने अवस्था में फेरफार थाय तो ये पदार्थ नो भौतिक फेरफार आपणे कहीए छीए। भौतिक फेरफार में आपणे पदार्थना रंग, आकार, कद अने अवस्था में फेरफार थाय तो ये फेरफार ने आपणे क्यों फेरफार कही, भौतिक फेरफार। भौतिक फेरफार माथी मूल वस्तु में अमुक फेरफार में भौतिक फेरफार माथी मूल वस्तु में तेने पाछी आपणे रूपांतर करी शकीए छीए। ये भौतिक फेरफारनी आपणे एक खासियत छे, એટલે કે એમાંથી કોઈ નવો પદાર્થ ઉત્પન્ન થતો નથી। એવા ભૌતિક ફેરફારના ત્રણ ચાર ઉદાહરણ પણ મેં તમને દીધા હતા કે રબરને ખેંચવું અને પાછું એને મૂકી દો એટલે એને મૂળ અવસ્થામાં પાછું આવી જાય। બીજો ફેરફાર તમને શું કીધો હતો કે કોઈ વસ્તુ હોય તેને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી તો એનો જે ફેરફાર થયો એ એક ફેરફાર કહેવાય। બીજી આપણે ફેરફારની ચર્ચા કરી હતી કે બરફ હોય તો બરફને તમે ફ્રીજમાંથી કાઢી અને એને તમે થોડુંક ગરમ કરો એટલે એ બરફમાંથી શેમાં રૂપાંતર થાય, પાણીમાં રૂપાંતર થાય, તો એ પણ એક ભૌતિક ફેરફાર થયો। એટલે આ બધા ફેરફાર ભૌતિક ફેરફાર જેમાંથી કોઈ નવી વસ્તુ ઉત્પન્ન થાય નહીં। પછી આપણે આગળ ચર્ચા કરી હતી કે રાસાયણિક ફેરફાર, તો રાસાયણિક ફેરફારમાં આપણે ઘણી વસ્તુ જોઈ હતી, તો રાસાયણિક ફેરફાર કોને કહેવાય તો જેમાંથી રાસાયણિક ફેરફારમાં કોઈ પણ પદાર્થમાં ફેરફાર થાય અને એમાંથી એક કરતા વધારે કોઈ નવી વસ્તુ ઉત્પન્ન થાય, એટલે કે એકમાંથી એ ફેરફારમાંથી કોઈ નવો પદાર્થ ઉત્પન્ન થાય એટલે એ ફેરફારને આપણે રાસાયણિક ફેરફાર કહીએ છીએ। રાસાયણિક ફેરફારમાં મેં ચર્ચા કરી હતી કે દહીંનું બગડી જવું, દૂધનું ફાટી જવું, આ બધા રાસાયણિક ફેરફાર જેમાંથી નવો પદાર્થ ઉત્પન્ન થાય। હવે એ પદાર્થ આપણા માટે ફાયદાકારક, અમુક પદાર્થ આપણા માટે ફાયદાકારક હોય, અમુક પદાર્થ આપણા માટે નુકસાનકારક હોય, એટલે એવી રીતના દરેકમાંથી અમુક અમુક ફેરફાર થાય રાસાયણિક ફેરફાર। એમાંથી દાખલા તરીકે આપણે તત્વોની વાત કરી તો અમુક ધાતુ છે એ ધાતુ બે પદાર્થના મિશ્રણ થઈ અને રાસાયણિક ફેરફાર થઈને આપણને મળે છે, એટલે એ વસ્તુ આપણા માટે અમુક અમુક રીતે ફાયદાકારક છે અને અમુક અમુક રીતે નુકસાનકારક છે। પછી આપણે કાટ લાગવાની પ્રોસેસનું જોયું હતું કે લોખંડના ટુકડાને થોડા દિવસ માટે હવામાં ખુલ્લો રાખતા તેના ઉપર કથઈ રંગનું સ્તર જામી જાય છે, તો એ સ્તર શું છે, લોખંડનું કટાવું, એટલે કે એનો પર લોખંડનું સ્તર જામી જાય એટલે કાટ લાગે છે। પછી આપણે બીજી આપણે વસ્તુ જોઈ હતી કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં તમે સળગાવતા મીણબત્તી કે કોઈ બર્નર વડે, તો હવામાં સળગાવો એટલે એમાંથી સફેદ ધુમાડો નીકળે અને સફેદ નાના બારીક કણો એ તમને સળગી અને નીચે તમને પડેલા જોવા મળે, જે સફેદ કલરનો પાવડર એ નથી તો મેગ્નેશિયમ કે નથી ઓક્સિજન, એ શું છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ, એટલે કે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ નવો પદાર્થ ઉત્પન્ન થાય છે, જે મેગ્નેશિયમ ઓક્સાઇડ, જે મેગ્નેશિયમ અને ઓક્સિજન કરતા કોઈ નવા જ પ્રકારના ગુણધર્મો ધરાવે છે। પછી આપણે ચર્ચા કરી હતી કે એક કાચનો પ્યાલો લીધો હતો અથવા તો બીકર લીધી હતી, એના અંદર આપણે કોપર સલ્ફેટ મોરસૂથુનું દ્રાવણ નાખ્યું હતું અને મન સલ્ફ્યુરિક એસિડના ત્રણ ચાર ટીપા નાખ્યા હતા, એ પાણી અંદર આપણે હલાવ્યું એટલે એનો રંગ કેવો, વાદળી રંગનું દ્રાવણ તૈયાર થયું હતું। પછી એના અંદર આપણે લોખંડની કોઈ વસ્તુ નાખી, લોખંડનો ટુકડો કોઈ નાખ્યો, એમાંથી આપણે ધારો કે બ્લેડ નાખી અથવા તો ખીલી નાખો અથવા તો કોઈ પણ લોખંડની વસ્તુ નાખો, બ્લેડ નાખી એટલે એનો રંગ ચેન્જ થઈ ગયો, કેવો રંગ થઈ ગયો, વાદળીમાંથી લીલો રંગ બની ગયો, કેમ, તો કારણ કે જે દ્રાવણ આપણે તૈયાર કર્યું હતું એ દ્રાવણ અને આ બ્લેડ લોખંડની ઈવે વચ્ચે પ્રક્રિયા થઈ અને રાસાયણિક પ્રક્રિયા થઈ નવો પદાર્થ બરાબર, એમાંથી આપણે જોયું હતું કે આપણે એમાં કોપર સલ્ફેટનું દ્રાવણ નાખ્યું હતું એટલે કે મોરતું હતું અને બ્લેડ એટલે કે લોખંડ, લોખંડને શું કહેવાય, આયર્ન કહેવાય, એફઈ જેનું રાસાયણિક નામ આયર્ન અને એને રાસાયણિક સૂત્રમાં એફઈ કહેવાય, આયર્ન અને કોપર સલ્ફેટ વચ્ચે પ્રક્રિયા થઈ આયર્ન સલ્ફેટ બની ગયું, આયર્ન સલ્ફેટ જે નવો પદાર્થ છે અને કોપર એમાંથી છૂટું પડ્યું, કોપર એટલે કે બ્લેડ માંથી તમને કથાઈ રંગનો સફેદ સફેદ તમને પાવડર જોવા મળે, ભૂકો જોવા મળે એ શું છે, કોપર, જે
काट लागवानी प्रक्रिया छे। पछी आपणे प्रयोग जोयो हतो के एक टेस्ट ट्यूब लेवानी, टेस्ट ट्यूब नी अंदर आपणे थोड़ो खावानो सोडा अने के बेकिंग सोडा अने थोड़ोक आपणे विनेगर नाखवानो, एटले एमांथी तमने धुमाड़ो एटले के एमांथी तमने परपोटा अंदरथी बोलशे अने एनाथी वायु निकळशे बहार। ए वायु बहार निकळे ए वायु ने बीजी एक पाइप वडे एटले के एक नळी वडे ट्रांसपोर्ट करी अने बीजा एक कच नळीमां ए वायु ने आपणे जावा दे। ए वायु मारले ए वायु शुं रहे तो कार्बन डाइऑक्साइड, जी तमने धुमाड़ो बहार निकळे जोवा मळे जी आपणने वायु ई कयो तो कार्बन डायोक्साइड। आपणे चर्चा करी हती ई कार्बन डाइऑक्साइड ने बीजी कचनळी अंदर जावा देवा अने ई कचनळी अंदर आपणे शुं नाख्युं हतुं तो चूनानुं नीतर्युं पाणी। आ प्रोसेस आपणे तमे प्रयोग जोई गया, तमे अगर तमे पता फेरो एटले तमने खबर रहेशे। एना अंदर आपणे चूनानुं नीतर्युं पाणी नाख्युं हतुं अने ई चूनाना नीतर्या पाणीमां आपणे कार्बन डाइऑक्साइड वायु आपणे अंदर नाखी एटले ई पाणीनो रंग दूधियो रंग थई जाय। केवो रंग थई जाय? दूधियो रंग एमां થઈ જાય, દૂધિયો રંગ થઈ જાય એટલે માનવાનું કે એના અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ અંદર ભર્યો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભર્યો એટલે એનો રંગ દૂધિયો થઈ ગયો એટલે એનો કયો પદાર્થ નવો બન્યો તો કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ નામનો નવો પદાર્થ CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ નામનો નવો પદાર્થ ઉત્પન્ન થયો તો અને પાણી શું થાય છૂટું પડે એ પ્રોસેસ જોઈ હતી। પછી આપણે આગળ આપણે चर्चा करवानी हती के अमुक फेरफार आपणा माटे फायदाकारक छे, अमुक फेरफार आपणे माटे नुकसानकारक छे एनी आपणे चर्चा करी हती। हवे आपणे आगळना टॉपिक में जोशुं के शुं कहेवा मांगे छे। तो आ बधी हती ए आपणे आगळने मीट हती। हवे आपणे आगळ जोशुं छेले क्यां पहोंच्या हता तो जो छेले आपणे जोयुं हतुं के उष्मा प्रकाश के बीजा पदार्थनुं विकिरण के अल्ट्रावायोलेट उत्सर्जन पामे अने शोषाय छे। पछी आपणे ध्वनि पण एक उत्पन्न थाय छे, गंधमां परिवर्तन आवे छे अथवा तो नवी गंध बने छे, एटले के गंधमां परिवर्तन आवे अथवा तो कोई नवी प्रकारनी गंध बने, रंगमां फेरफार थाय। अमुकमां आपणे जोयुं आमां दूधियो रंग थई जाय, चूरण नीचे जे पाणीनो रंग सामान्य रीते केवो हतो सफेद रंगनुं पाणी हतुं एमांथी दूधियो रंग आपणने थई जाय। पछी चालो नीचेना उदाहरण जोईए। તમે જોયું કે મેગ્નેશિયમની પટ્ટીનું બળવું, આપણે જોઈ પ્રક્રિયા આપણે જોઈ હતી શરૂઆતમાં કે મેગ્નેશિયમનું પટ્ટીનું બળવું એ કેવો ફેરફાર છે, રાસાયણિક ફેરફાર છે। કોલસા છે, કોલસા આપણને ખબર કેમાંથી બને, લાકડામાંથી બને, ક્યારે જ્યારે લાકડું સળગાવી ત્યારે એમાંથી છેલ્લે જી સળગીને જીવાય વધે કાળા કલરનો જે ટુકડો એ આપણે શું કહીએ કોલસો, એ પણ એક રાસાયણિક ફેરફાર છે। લાકડું કે પાંદડાનું દહન થવું એટલે કે પાંદડું સળગવું એ પણ બધા રાસાયણિક ફેરફાર છે। વાસ્તવમાં કોઈ પણ પદાર્થનું દહન એ રાસાયણિક ફેરફાર જ છે, વાસ્તવમાં કોઈ પણ પદાર્થનું દહન થાય એ રાસાયણિક ફેરફાર જ આપણે કહીએ છીએ, અને દહનની સાથે હંમેશા ઉષ્મા એટલે કે ગરમી ઉત્પન્ન થાય છે। પડી ખબર શું કહે છે? પદાર્થનું દહન એ રાસાયણિક ફેરફાર, વાસ્તવમાં કોઈ પણ પદાર્થનું દહન થાવ એટલે એ પદાર્થને આપણે રાસાયણિક ફેરફારમાં ગણતરી કરીએ છીએ, અને એ દહન થવાની પ્રક્રિયામાં હંમેશા શું ઉત્પન્ન થાય? ઉષ્મા ઉત્પન્ન થાય છે। ઉષ્મા ઉત્પન્ન થાય એટલે કે ગરમી અંદરથી ઉત્પન્ન થાય છે, પડી ખબર। હવે આપણે આગળ છેલ્લે પોઈકાતા પાના નંબર 63 ઉપર જો, હવે તમને ખબર છે ફટાકડો અત્યારે હજી દિવાળી ગઈ અને તમને ખબર છે ફટાકડો તમે સળગાવો એટલે એ ફૂટે એટલે એમાંથી ત્રણ વસ્તુ થાય, એક વિસ્ફોટ થાય એટલે એટલે ઉષ્મા બહાર નીકળે, ઉષ્મા એટલે કે તમને ખબર છે ધુમાડો ઉપરથી નીકળે। બીજું પ્રકાશ એટલે કે તમને ખબર છે કે પ્રકાશ ઉત્પન્ન થાય એટલે કે ફૂટે એટલે એક ચમત્કાર એટલે કે એક સરસ મજાનો એક ચમત્કાર ઉત્પન્ન થાય એટલે કે એના અંદરથી આપણે જે તે ઉપર બહાર નીકળે। ઘણા આપણે ચક્રી તમને ખબર ફરતી હોય તો એના ફરતી તમને જે એકદમ સફેદ સફેદ કલરના આપણે જે ફરતીકોર આપણે જે ચમત્કાર ઉત્પન્ન થાય એ બધું ઉત્પન્ન થાય। પછી ધ્વનિ તો એ તમને ખબર છે ફટાકડામાં ધ્વનિ પણ ઉત્પન્ન થાય એટલે આ બધી વસ્તુ આપણે જોઈ ગયા હતા। પછી આપણે આગળ જોશું કે ક્યાં પ્રયોગ હતા, આપણે ધ્વનિ ઉપર અણગમો ઉત્પન્ન થાય જે વાતાવરણને પ્રદૂષણ કરે છે। હવે આથી તમે ફટાકડા ન ફોડવાની સલાહ આપો, તમને ખબર આજે વખતે સરકારે કીધું કે ફટાકડા ફોડવા નહીં જેના કારણે હવામાં શું થાય પ્રદૂષણ ઉત્પન્ન થાય અને એ પ્રદૂષણના કારણે
આપણું આજુબાજુનું વાતાવરણ કેવું થાય, ગંદુ થાય, અને એના કારણે આપણે આગી ગ્રીન હાઉસ અસર છે અને એ બધી અસરો ઉત્પન્ન થાય જે આપણા માટે નુકસાનકારક છે. હવે જ્યારે ખોરાક બગડી જાય, તમને ખબર છે ખોરાક તમે હવામાં ખુલ્લો રાખો, ભાખરી કે રોટલી કે કોઈ વસ્તુ તમે હવામાં ખુલ્લી રાખો તો એ બગડી જાય. તમને ખબર ભાખરી તમે 3-4 દિવસ હવામાં ખુલ્લી રાખો, એના ઉપર સફેદ સફેદ આપણે કેમ આપણે કરોડિયાના ઝાડા જામી જાય એવી રીતે સફેદ સફેદ એ આપણને ઉપર જામેલું જોવા મળે, એ શું છે? ફૂગ. એટલે કે એ ખોરાક બગડી ગયો. તેમાંથી પછી તમને ખબર છે દુર્ગંધ આવે, એટલે કે એમાંથી ગંધ આવે, અને આવા ફેરફારને આપણે રાસાયણિક ફેરફાર તરીકે ઓળખીએ છીએ. હવે તમે જરૂરીથી એ નોંધ કરી હશે કે સફરજનનો ટુકડો તમે કાપો, તમને ખબર છે સફરજનનો ટુકડો તમે કાપો અને તમે ખાવ નહીં, અને તમે થોડીક વાર તમે એને પડ્યો રાખો, એટલે એ સફરજનનો ટુકડો કાપેલો હોય એ ભાગ ઉપર તમને કથાઈ રંગનું તમને પડ જામેલું જોવા મળે. એ કથાઈ રંગનું પડ શું છે? તો એ સફરજન ઉપર કથાઈ રંગનું પડ જામી ગયું, એટલે કે એના અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ. એટલે આ વસ્તુ જો તમે ન કરી દે, તમે અત્યારે તમારા ઘરે પણ કરી શકો છો કે થોડોક તમારે પીસ કાપી લેવાનો સફરજનમાંથી, અને એ પીસને તમારે હવામાં થોડીક વાર ખુલ્લો રાખી દેવાનું. એટલે તમે એક દિવસ ખુલ્લું રાખો, બીજા દિવસ જોશો, એટલે એ સફરજનના પડ ઉપર તમને સફેદ સફેદ પડ એક જામ્યું જોવા મળે, કથાઈ રંગ, જે શું છે રાસાયણિક પ્રક્રિયા થઈને નવું ફળ ઉત્પન્ન થયું. હવે તમે આવું તમે થતું ન જોયું હોય તો તમે તાજા સફરજનની સ્લાઇડ કાપીને, એટલે કે થોડોક ટુકડો કાપીને તમે થોડા સમય સુધી મૂકી રાખો, અને આવું બટાટા રીંગણા એ કોઈ પણ તમે શાકભાજી છે એ શાકભાજી ઉપર સ્લાઇડ પર માટે મૂકો, અને તમને રંગમાં થતો ફેરફાર એ નવા પદાર્થનું નિર્માણના લીધે હોય છે. અને શું આ બધા રાસાયણિક ફેરફાર નથી? શું આ બધા રાસાયણિક ફેરફાર તમને પ્રશ્ન કરે છે? તો આ બધા રાસાયણિક ફેરફાર છે, કારણ કે રાસાયણિક ફેરફારના કારણે જ આવી બધી પ્રોસેસ ઉત્પન્ન થાય છે. હવે તમે જરૂરથી એ નોંધી હશે કે આગળ આપણે પ્રકરણ નંબર 5માં તમે જોયું હતું, એટલે આપણે આગળનું ચેપ્ટર જોયું હતું એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાને કઈ પ્રક્રિયા આપણે ઓળખતા હતા? તટસ્થીકરણની પ્રક્રિયા આપણે કહેતા હતા. એસિડ અને બેઝ વચ્ચે થતી પ્રક્રિયાને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કહી છે. અને તટસ્થીકરણની પ્રક્રિયામાંથી તમને ખબર છે બે પ્રકારનો પદાર્થ ઉત્પન્ન થતો, એક તો કાર્બોદિત અને એક અન્ય પદાર્થ એટલે કે પાણી ઉત્પન્ન થાય. એટલે કે આપણે તટસ્થીકરણની પ્રક્રિયામાંથી બે નવા પદાર્થ ઉત્પન્ન થતા. તો આ તટસ્થીકરણની પ્રક્રિયા પણ એક રાસાયણિક ફેરફાર જ છે, જે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય છે અને નવો પદાર્થ ઉત્પન્ન કરે છે. એટલે આ એક પણ રાસાયણિક પ્રક્રિયા છે. હવે આપણે તમને ખબર છે વાતાવરણમાં ઓઝોન વાયુ રહેલો છે. કયો વાયુ રહેલો છે? ઓઝોન વાયુ. ઓઝોન રાસાયણિક સૂત્ર છે O3, જે આપણા માટે ફાયદાકારક છે, કારણ કે વાતાવરણમાં ઓઝોન વાયુ રહેલો છે એટલે જ્યારે સૂર્યપ્રકાશમાંથી પારજાંબલી કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ, કેવા કિરણો? અલ્ટ્રાવાયોલેટ કિરણો જ્યારે ઉત્પન્ન થાય, એ કિરણો આપણા પૃથ્વી ઉપર પડે ત્યારે એ અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણા વાતાવરણ માટે અને આપણા માટે નુકસાનકારક છે. એટલે ઓઝોનમાં જે ઓઝોનમાં જે વાયુ રહેલો હોય હવામાં, ઓઝોન વાયુ, એ આ અલ્ટ્રાવાયોલેટ કિરણોને શું કરે? રોકી રાખે. એ બે વચ્ચે પ્રક્રિયા કરી અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરે. કયો વાયુ ઉત્પન્ન કરે? ઓક્સિજન, જે O2, જે આપણે શ્વાસ લેવા માટે આપણા જરૂરી છે. ક્યારે? જ્યારે હવામાં ઓઝોન વાયુ રહેલો હોય ત્યારે, જ્યારે વધારે પડતા પારજાંબલી કિરણો આવતા હોય અને ઓઝોન વાયુ બધે થઈ રહે, એટલે શું થાય? એ બી વધારાના પારજાંબલી કિરણો થોડા રહે, થોડા આપણા પૃથ્વી ઉપર પડે અને જે આપણને નુકસાન કરે. એટલા માટે ઓઝોન વાયુનું સ્તર જે રહેલું હોય એમાંથી પારજાંબલી કિરણો પડે અને એમાંથી ઓઝોનમાંથી ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરે, જે આપણા માટે ફાયદાકારક છે. હવે જો તમને આપ્યું છે સુરક્ષા કવચ, સુરક્ષા કવચ કોને કહેવાય? ઓઝોનને વાયુને સુરક્ષા કવચ તરીકે ઓળખવામાં આવે છે, એ તમારે અહીંયા રાખી લેવાનું. સુરક્ષા કવચ, સુરક્ષા કવચ એટલે કે ઓઝોન વાયુ. સુરક્ષા કવચ કોને કહેવાય? ઓઝોન વાયુને સુરક્ષા કવચ કહેવામાં આવે છે. તો આપણે વાતાવરણમાં ઉપલો સ્તરમાં ઓઝોનનું સ્તર આવેલું છે તે વિશે તમે જરૂર જાણ્યું હશે. તે સૂર્યમાંથી આવતા હાનિકારક, હાનિકારક એટલે કે પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો જે
સૂર્યમાંથી આવે છે તેની સુરક્ષા પૂરી પાડે છે અને ઓઝોન આ વિકિરણનું શોષણ કરી એટલે કે એનું શોષણ કરે છે અને ઓક્સિજનના અણુઓમાં રૂપાંતર પામે છે એટલે કે ઓટુ વાયુ ઉત્પન્ન કરે છે અને ઓઝોન એ ઓક્સિજન કરતા જુદો છે. જું શું ઓઝોન તૂટવાની પ્રક્રિયા આપણે રાસાયણિક ફેરફાર ન કહી શકી કારણ કે ઓઝોન એ નવો પદાર્થ છે અને એમાંથી જે શોષણ થઈ અલ્ટ્રાવાયોલેટ કિરણો એટલે કે પારજામલી કિરણોનું શોષણ થઈ જે નવો પદાર્થ બન્યો ઓક્સિજન એ ઓઝોન કરતા નવા જ ગુણધર્મો ધરાવે છે એટલા માટે આ બે પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહેવાય રાસાયણિક ફેરફાર જ કહેવામાં આવે છે. જો ઓઝોનના સ્તર વડે અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ ન શોષાતું ન હોય તો પૃથ્વીની સપાટી સુધી પહોંચે જે આપણને તથા બીજા જીવ જંતુઓને પદાર્થોને હાનિ પહોંચાડી શકે અને ઓઝોને આપણે આ વિકિરણોને સુરક્ષા આપવા માટે કુદરતી કવચનું કામ કરે છે એટલે કુદરતી રીતે મળેલો ઓઝોન વાયુ એ કુદરતી કવચનું કામ કરે છે. પછી તમે પ્રકરણ એકમાં તમે જોઈ ગયા તો પ્રકરણ એકમાં તમે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જોઈ ગયા કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિના પાંદડામાંથી ખોરાકનું ઉત્સર્જન થાય. તમે આગળ ભણી ગયા કે વનસ્પતિમાં જે પાંદડા છે એ વનસ્પતિના પાંદડાને શું કહેવાય વનસ્પતિનું રસોડું કેમ કારણ કે અહીંયા ખોરાક ઉત્પન્ન થાય કેના કારણે તો એ પણ તમને ખબર છે કે એના અંદર જે અંદર રહેલું હોય પાંદડા અંદર તો પાંદડામાંથી ઓક્સિજન અને એના કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પાંદડામાં ખોરાક ઉત્પન્ન થાય છે. એ ખોરાક ઉત્પન્ન થવું એ પણ એક રાસાયણિક ફેરફાર તરીકે જ આપણે એને ઓળખીએ છીએ. એટલે આટલી ચર્ચા કરી હવે બીજી આપણે આગળ જોઈ તો તે પહેલા તમે આટલી માહિતીની આ લખી લો કે સુરક્ષા કવચ એટલે કે ઓઝોન વાયુ કે જે સૂર્યમાંથી આવતા જે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોનું શોષણ કરી અને કયો વાયુ ઉત્પન્ન કરે છે ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરે છે પારજાંબલી કિરણોનું શોષણ કરી ઓક્સિજન વાયુ ઉત્પન્ન પણ કરે છે જે આપણા માટે થયું છે. આ પણ એક પ્રોસેસ છે રાસાયણિક ફેરફાર છે કેના વચ્ચે તો ઓઝોન વત્તા પારજાંબલી કિરણો કિરણો વચ્ચે કયો વાયુ ઉત્પન્ન થાય છે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની એટલે કે આ બે વચ્ચે પ્રક્રિયા થઈ અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે જે આપણે શ્વસનની ક્રિયા માટે ઉપયોગમાં આવે છે એટલે આરી રાખી રાખો પછી આપણે આગળની ચર્ચા કરી. હવે આપણે આગળ જોશું નવો ટોપિક લોખંડનું કાટ લાગુ તે આપણે આગળ જોઈ ગયા તો ફરી વાર જોશું લોખંડનું કાટ લાગુ
લોખંડ નું પટાવું અથવા લોખંડ નું કાટ લાગવું। હવે લોખંડ નું કાટ લાગવાની પ્રોસેસ તમે અગાઉ જોઈ ગયા, તમને ખબર છે કે લોખંડ, લોખંડ ને આપણે આયર્ન કહેવાય। શું કહેવાય? આયર્ન। અને એનું રાસાયણિક સૂત્ર છે Fe। લોખંડ કાટ ક્યારે લાગે? જ્યારે તેમાં ઓક્સિજન વાયુ ભરે। ઓક્સિજન એટલે કે હવામાં તમે ખુલ્લો રાખો ઓક્સિજન, ઓક્સિજન ને તમને ખબર શું કહેવાય? O2। અને પાણી એના અંદર ભળે એટલે કે ભેજવાળું થાય વાતાવરણમાં એટલે કે H2O। ત્યારે આ બધા વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને લોખંડનું શું થાય? કાટ લાગે। અને લોખંડને કાટ લાગવાની પ્રક્રિયાને આપણે આયર્ન ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ છે શું કહેવાય? Fe2CO3 એટલે કે Fe2O3 એટલે કે જે લોખંડને કાટ લાગવાની પ્રક્રિયાનું એક સૂત્ર છે, આયર્ન ઓક્સાઇડ બને જે લોખંડને કાટ લાગે છે। પડી ખબર? શેના વચ્ચે લોખંડને કાટ ક્યારે લાગે? કે જ્યારે તેને એક તો હવામાં ખુલ્લું રાખો એટલે કે હવામાં જ્યાં ખુલ્લું રહે અને એના ઉપર પાછું ભેજવાળું વાતાવરણ એટલે કે પાણીના ટીપા તમે અંદર પાણી રાખો અથવા તો પાણીના ટીપા તમને ખબર શિયાળાના વાતાવરણમાં તમને સવારના પોરમાં 6-7 વાગ્યામાં તમે પાંદડા ઉપર કે તમારું બાઇક હોય કે તમે કોઈ વસ્તુ જે હોય હવામાં એના ઉપર તમને પાણીના નાના ટીપા જોવા મળે જે શું કહેવાય? બાષ્પ। એટલે કે જે ભેજ એટલે કે ભેજ લાગ્યો એના ઉપર, તો એ ભેજ લાગે એટલે લોખંડને કાટ લાગે છે। તો આપણે કાટ લાગવા માટે ઓક્સિજન અને પાણી બંનેની હાજરી અનિવાર્ય છે। લોખંડને કાટ લાગવા માટે ઓક્સિજન અને પાણીની હાજરી અનિવાર્ય છે। એટલે કે લોખંડને કાટ લાગવા માટે એક તો ઓક્સિજન અને પાણી એ બે જરૂરી છે, તો ત્યારે જ લોખંડને કાટ લાગે। એટલે આ વસ્તુ આપણે ટોપિક ખાસ નોટ કરશું કે ઓક્સિજન લોખંડને કાટ ક્યારે લાગે? કાં તો એ હવામાં ખુલ્લો હોય અને તેના ઉપર ભેજ જામેલો જોવા મળે એટલે કે પાણી એના ઉપર ટીપા જોવા મળે ત્યારે શું થાય? લોખંડનું કટાવ એટલે કે કાટ લાગવાનું ચાલુ થાય છે। એટલે એ વસ્તુ હવે આપણે જોઈએ અંદર। જો ચાલો આપણે કાટ લાગવાની ક્રિયા ફરી જોઈએ, તો આ એક એવો ફેરફાર છે જે લોખંડની વસ્તુઓને અસર કરે એટલે કે જે લોખંડની વસ્તુ એના ઉપર અસર કરે અને તે ધીમે ધીમે નાશ કરે એટલે કે એમાંથી હરહરે લોખંડની વસ્તુ શું થાય? નાશ થતી જાય અને હરહરે કાટ એનો લાગતો જાય। લોખંડનો ઉપયોગ આપણે તમને ખબર ક્યાં કરી? એક તો પુલોના નિર્માણમાં, જહાજમાં, કારમાં, પછી ટ્રકનું માળખું એટલે કે ટ્રક આપણે બનાવીએ એના અંદર પણ એનો લોખંડનો ઉપયોગ થાય અને ઘણી બધી એવી કેટલી વસ્તુઓ છે કે જેમાં આપણે લોખંડનો ઉપયોગ કરીએ છીએ અને તેને કાટ લાગવાના કારણે ઘણું આર્થિક નુકસાન થાય છે। પુલો બનાવે તેના અંદર જે લોખંડના સળિયા નાખે એ પણ એ લોખંડના સળિયા છે એ અમુક સમયે શું લાગે? એનો કાટ લાગે અને પુલ હરહરે નબળો બનતો જાય એટલે કે અમુક અમુક સમયે લોખંડને કાટ લાગે એટલે કે એ કાટ લાગવાથી શું થાય? તેમાં નુકસાન થાય છે। એટલે એ પ્રક્રિયા આપણે કાટ લાગવાની પ્રક્રિયા નીચે મુજબ આપણે જોઈ કઈ રીતે થાય? તો લોખંડ, ઓક્સિજન અને પાણી આ ત્રણ વચ્ચે પ્રક્રિયા થાય એટલે અમુક સમયે લોખંડને કાટ લાગે અને એમાંથી આયર્ન ઓક્સાઇડ નામનો પદાર્થ બનાવે જે લોખંડનું કાટ લાગવું છે। અને કાટ લાગવા માટે ઓક્સિજન અને પાણીની હાજરી અનિવાર્ય છે, એ બે જરૂર હોય ત્યારે લોખંડને કાટ લાગે છે। એટલે વાસ્તવમાં જો હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય તો એનો અર્થ એ થયો કે લોખંડને કાટ વધારે લાગે એટલે કે ઝડપથી લાગે, કારણ કે ભેજવાળું વાતાવરણ હોય એટલે પાણીના ટીપા હોય એટલે લોખંડને કાટ સૌથી વધારે એટલે કે ઝડપી લાગે છે। બીજી ચર્ચા આપણે પછી કરીશું, નેક્સ્ટ લેક્ચરમાં આટલું આ લખી લ્યો અને તમારે આ જે રાસાયણિક ફેરફાર છે એ રાસાયણિક ફેરફાર તમારે વાંચવાના છે એટલે બીજી ચર્ચા આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરીશું, આટલું તમે લખી લ્યો।
बीजू आपणे आना पछीना लेक्चरमां जोशुं।